ફળોના નામ એટલે કે ફળોના ચિત્ર સાથે આપણે નામ પણ લખીશું. તો અહીંયા પહેલું ચિત્ર કયું છે? તો સફરજન, ત્યારબાદ કેળું, એની નીચે કયું ચિત્ર છે? નારંગી, એના પછી અનનાસ, પછી જામફળ અને છેલ્લે જે છે ચીકુનું ચિત્ર છે. બરાબર, હવે બીજા કેટલાક પણ ચિત્રો જોઈએ. અહીંયા પહેલું જે ચિત્ર આપેલું છે કેરી છે, ત્યારબાદ દ્રાક્ષ, એના નીચે જે છે પપૈયું છે, પછી મોસંબી, ત્યારબાદ કયું ચિત્ર છે? દાડમ. કયું છે? દાડમ. અને છેલ્લે તરબૂચ છે. કયું છે? તરબૂચ. હવે આપણે કેટલાક ફૂલના નામ જોઈશું, એટલે કે ચિત્ર સાથે જોઈશું. અહીંયા પહેલું જે ફૂલનું ચિત્ર આપેલું છે એ જુઈ છે, જે સફેદ રંગનું ફૂલ છે. ત્યારબાદ બારમાસીનું ફૂલ, જે બારે મહિના ફૂલ આવે છે, ગુલાબી હોય છે અને સફેદ રંગના પણ હોય છે. ત્યારબાદ આગળનું જે ફૂલનું ચિત્ર છે એ ચંપો છે, એના નીચે કરેણ, પછી એની બાજુમાં વચમાં જે છે તે રાતરાણી છે, અને જે છેલ્લે જે ફૂલનું ચિત્ર છે એ કેસુડાનું છે. તે ફાગણ મહિનામાં આવે છે. એ ક્યારે, એ કયા ઝાડ, એ ઝાડ કેસુડાના ઝાડ પર ફૂલ ફાગણ મહિનામાં આવે છે અને બહુ સરસ હોય છે. તે કેસરી રંગના હોય છે. અહીંયા તો બહુ કેસુડાના ઝાડ નથી હોતા, પણ તમે અંબાજી જાઓ ને, જાઓ તો પાલનપુર બાજુ બધા જ સળંગ સાના ઝાડ હોય છે, કેસુડાના ઝાડ હોય છે. તો તમે હવે અંબાજી જાઓ તો તમે ધ્યાનથી જોજો, કેસુડાનું ઝાડ હોય છે એના પર કેવા બહુ જ બધા ફૂલ હોય છે. તો તમે જોશો તો તમે ખુશ થઈ જશો, બધા જ કેસરી કલરના અને બહુ મોટા મોટા ફૂલ હોય છે. કેસુડાના ફૂલથી નાહવાથી શરીરમાં ઠંડક મળે છે. હવે બીજા કેટલાક ફૂલના ચિત્રો જોઈશું. જુઓ, હવે પહેલું ચિત્ર કયું છે? ગુલાબ, ત્યારબાદ સૂરજમુખી, પછી ગલગોટો, નીચે કમળ. કયું છે? કમળ. ત્યારબાદ જાસૂદ. કયું ચિત્ર છે, ફૂલનું ચિત્ર છે? જાસૂદ. જાસૂદ આ લાલ કલરનું છે. એના સિવાય પણ ઘણા બધા કલર હોય છે, સફેદ કલર હોય છે, કેસરી કલર હોય છે, ગુલાબી કલર હોય છે, એટલે કે 5-6 જાતના કલર હોય છે. એ બધા જ કયા હોય છે? જાસૂદના ફૂલો. બરાબર, છેલ્લે મોગરો, સફેદ કલરનું જે ફૂલ છે એ કયું છે? મોગરો. બરાબર, તો હવે જે આપણે જે ફળના અને ફૂલના નામના જે એટલે કે જે ચિત્રો જોયા તેના નામ હવે આપણે નોટબુકમાં લખીશું. ફૂલના નામ આપણે પહેલાં લખીશું. ગુલાબ શું લખેલું છે અહીંયા? ગુલાબ. તો અહીંયા બાજુમાં લખીશું આપણે ગુલાબ. બરાબર, ત્યારબાદ કયું નામ લખેલું છે, કયા ફૂલનું નામ છે? સૂરજમુખી. તો અહીંયા આપણે લખીશું સૂરજમુખી. બરાબર, ત્યારબાદ ગલગોટો શું લખેલું છે? ગલગોટો. ગલગોટો. બરાબર, હવે આગળ જોઈએ આપણે. તો આગળ શું લખેલું છે? કમળ. શું લખેલું છે? કમળ. ક મ અળ. ત્યારબાદ જાસૂદ. જા શુ દ. શું લખેલું છે? જાસૂદ. બરાબર, હવે આગળ જોઈએ. તો આગળ શું લખેલું છે અહીંયા? મોગરો. કયા ફૂલનું નામ છે? મોગરો. કયા રંગનું હોય છે? સફેદ રંગનું. મો ગ રો. હવે જોઈ, એ પણ સફેદ રંગનું ફૂલ છે. લખીશું અહીંયા આપણે જોઈ. હવે બારમાસી શું લખીશું આપણે? બારમાસી. બારમાસી, તે બારે મહિના ફૂલ આવે છે. બરાબર, તે સફેદ રંગના હોય છે ને ગુલાબી પણ રંગના હોય છે. હવે ઉપર જોઈએ આપણે. બરાબર, તો શું લખેલું છે ઉપર અહીંયા? ચંપો. શું લખેલું છે? ચંપો. ઓકે, ત્યારબાદ કરેણ. કરેણ. હવે રાતરાણી. રાતરાણી. અને લાસ્ટમાં કેસુડો. શું લખેલું છે? કેસુડો. બરાબર, હવે આપણે ફૂલના નામ લખી દીધા, હવે આપણે ફળના નામ લખીશું પાછળ. બરાબર, શાના નામ છે? ફળના નામ. તો સૌ પહેલાં કયું ફળ છે? સફરજનનું.
કયું ફળનું નામ છે? સફરજન. તો અહીંયા આપણે લખીશું સ ફ જ ન, અને અહીંયા સામે કેરી, જે અત્યારે સિઝન ચાલે છે ઉનાળામાં, બરાબર. હવે કેળું, કેળું. ત્યારબાદ દ્રાક્ષ, એ પણ અત્યારે આવે છે ફળ, ઉનાળામાં થતું ફળ છે. હવે નારંગી, અહીંયા લખીશું આપણે ના રંગી. અને પપૈયું, પ પૈયું. ઓકે, હવે ત્યારબાદ આપણે નીચે લખીશું. તો નીચે શું લખેલું છે? અનનાસ. કયા ફળનું નામ છે? અનનાસ. તો અહીંયા આપણે લખીશું અ ન નાશ. ઓકે, સામે નારંગી, શું લખેલું છે? નારંગી. નારંગી તો બીજી વખત આવી ગયું, વાંધો નહીં, પાપે લખી દઈશું ના રંગી. અહીંયા ઉપર પણ હતું. હવે જામફળ, જામફળ, બરાબર. ત્યારબાદ સામે દાડમ, દાડમ. ઓકે, હવે ચીકુ, શું લખેલું છે અહીંયા? ચીકુ. હવે છેલ્લે તડબૂચ, તડબૂચ, બરાબર. તો આપણે ફળના અને ફૂલના નામ આપણે આપણી નોટબુકમાં લખીશું.